ધનતેરસના દિવસે સનાતન હિન્દુ ધર્મમાં લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. ધર્મનગરી વડોદરામાં 150 વર્ષ જૂનું મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલું છે. વિશ્વભરમાં આવી અલૌકિક લક્ષ્મી માતાની મૂર્તિ માત્ર 3 છે. ગુજરાતમાં વડોદરા, તમિલનાડુ તેમજ મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજવામાં આવી મહાલક્ષ્મીની મૂર્તિઓ છે. માતાના મંદિરે દેશ વિદેશથી લોકો કમળના ફૂલ ચડાવવા આવે છે. સો વર્ષ પૂર્વથી દેવઉઠી 11 નારાયણ અને લક્ષ્મીના વિવાહ સ્વરૂપે રણછોડજી સાથે વિવાહની પરંપરા પણ જાળવવામાં આવી છે. સનાતન હિન્દુ ધર્મમાં ધનતેરસનું ખૂબ જ મહત્વ છે. દિવાળી પૂર્વે ધનતેરસ આવે છે અને ધનતેરસે મહાલક્ષ્મી માતાજીનું પૂજન કરવામાં આવે છે. ઘરે ઘરે લોકો લક્ષ્મીજીની પૂજા કરે છે. ત્યારે વડોદરામાં એક ઐતિહાસિક પૌરાણિક 200 વર્ષ જૂનું લક્ષ્મીજી માતાનું મંદિર છે. મા લક્ષ્મીજી માતાની આ મૂર્તિ શ્રીયંત્ર પર બિરાજે છે. ત્યારે આપણે મંદિરના પૂજારી સાથે વાત કરીશું. બેન, આજે ધનતેરસ છે. મા લક્ષ્મી માતાની આ મંદિરે લોકો પૌરાણિક કાળથી આવે છે. શું છે ઇતિહાસ? મંદિર 150 વર્ષ પૂર્વાનું છે. માતાજીની જે મૂર્તિ છે એ શ્રીયંત્ર ઉપર બિરાજમાન છે. માતાજીની સ્થાપના શ્રીયંત્ર ઉપર થયેલી છે અને શ્રીયંત્ર એ બધા જ જાણે છે કે યંત્રોમાં રાજા સમાન છે. શ્રીયંત્ર માતાજી આજે ધનતેરસે લોકો દુનિયાભરમાંથી ઘણા બધા લોકો કમળ ચડાવવા આવે છે. કમળ ચડાવે છે, પોતાની માનતા પૂરી કરે છે અને ધનતેરસ એ આપણા સનાતન ધર્મમાં ધનતેરસનું ખૂબ જ મહત્વ છે. લોકો ધનની પૂજા કરે છે અને માતાજી લક્ષ્મીજી માતાના મંદિરે કમળ ચડાવવા આવે છે. ફક્ત માતાજી ધન જ નથી આપતી, ધન ધાન્ય સુખ સંપત્તિ યશ ઐશ્વર્ય પુત્ર પૌત્ર અને માતાજી જે મહાલક્ષ્મી છે એ કહેવાય છે કે તમારા પુત્રોની રક્ષા કરનાર છે, કુટુંબની રક્ષા કરનાર છે. લક્ષ્મીજી માતાની આરાધના કરવા આવો છો? મહાલક્ષ્મી માતાની આરાધના કરવા જે અમે આવીએ છીએ, એક તો અહીંયા ઘડી આવીએ છીએ એટલે આપણે માનસિક શાંતિ મળે છે. બરાબર, એક પણ કઈ મનોકામના હોય છે તો બધી જ પરિપૂર્ણ થાય છે અહીંયા ઘડી. એટલે માતાજીનું બહુ જ સ્વચ્છ અને બહુ જ પૌરાણિક પૌરાણિક મંદિર છે. મંતવ્યની ટીમ આજે મા લક્ષ્મીજી માતાના દર્શન કરાવી રહ્યું છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.